નમસ્કાર મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. હું છું ફૂલપુર સાથે ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. ટાઈમ છે આજે મુખ્ય હેડલાઇન જોવાનો. ચાલો એક નજર કરી લઈએ આજની મેઇન હેડલાઇન પર. ભાજપની આબરૂના ધજગરા સૌરભ પટેલ કે નીતિન પટેલ માટે બે પાટીદાર વચ્ચે નાણાં મંત્રાલય માટેની ખેંચતાણ. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની બહારથી અજાણ્યા બેક્ટેરિયા મળી આવ્યા છે. રશિયાના એસ્ટ્રેનોટે સ્પેસવોક દરમિયાન બાહ્ય હવાનું સેમ્પલ લીધું હતું. પાકિસ્તાનને મળનારી 25.50 કરોડ ડોલરની આર્થિક સહાય રોકવાની અમેરિકાની તૈયારી. ગુજરાતમાં ટામેટાના ભાવ તૂટતા ખેડૂતો ચિંતિત. છૂટક ભાવ કિલોએ રૂપિયા 10 રૂપિયા થયા. ભાજપના સૌરભ પટેલે નાણાં ઉર્જા વિભાગનો પદભાર સંભાળ્યો. હરિયાણાના સોનેપતની હોસ્પિટલનું નિર્દય વર્તન સામે આવ્યું છે. આધાર વિના સારવારનો ઇનકાર કરી દેતા કારગિલના યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકની પત્નીનું મૃત્યુ. પાકિસ્તાન તરફ જતા પાણીને વાળવા કાશ્મીરમાં 200 મેગાવોટ વીજળી પ્રોજેક્ટનો પ્લાન તૈયાર. કપાસના ભાવમાં વધારો થયો હોવાથી નિકાસ છે તે અપેક્ષાથી ઓછી થશે, પરંતુ આયાત વધવાની શક્યતા. સ્મિથની લડાયક બેટિંગના સહારે ઇંગ્લેન્ડ વિશેષ ઓસ્ટ્રેલિયાની 4th ટેસ્ટ ડ્રો. જમ્મુ કાશ્મીરમાં ઠંડીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. લેહમાં -13.8 ડિગ્રી તાપમાન, જનજીવન ઠપ. અમેરિકાના સવાલોના જવાબ આપતા ઉત્તર કોરિયાએ કીધું કે અમેરિકા બ્લેકમેલ કરશે તો પણ પરમાણુ પરીક્ષણો પડતા નહીં મૂકીએ. ધોરણ 10-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા છે તે 12 માર્ચથી લેવામાં આવશે, જ્યારે 12 સાયન્સની પ્રેક્ટિકલની એક્ઝામ છે તે સ્કૂલમાં જ લેવામાં આવશે, જે 19-28 ફેબ્રુઆરીની વચ્ચે લેવામાં આવશે. તો બસ મિત્રો, આજના સમાચારમાં વિરામ મળી. આવતીકાલે જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પ્લસ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.